નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 26 ડિસેમ્બર 2019નો કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે મેં તમને 25 ડિસેમ્બરના રોજ 5 પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, ઉસ્તાદ અલી અને મુસ્તફા ક્યાં મુઘલ શાસકના પ્રસિદ્ધ નિશાનેબાજ હતા? તો તેના જવાબમાં આવશે બાબર. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યાં ગવર્નરના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો તેના જવાબમાં આવશે લોર્ડ ડફરી. મૌલિક કર્તવ્યોની સંખ્યા કુલ કેટલી છે? તો તેના જવાબમાં આવશે 11. એક આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? તો તેના જવાબમાં આવશે અનંત. અને અંતિમ પ્રશ્ન હતો, પ્રોટીન બનવાની અંતિમ ક્રિયાને શું કહે છે? તો તેના જવાબમાં આવશે ટ્રાન્સલેશન. હવે આજના 5 પ્રશ્નો છે, હિપેરિન નામનું પ્રોટીનનું ઉત્પાદન ક્યાં થાય છે? ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની પ્રક્રિયાને કોણ રોકે છે? જર્મની દ્વારા સોવિયત સંઘ પર આક્રમણ કરવાની યોજનાને શું નામ આપવામાં આવ્યું હતું? ભારતનું પ્રથમ સાંધ્ય સમાચાર પત્ર ક્યું હતું? અને અંતિમ પ્રશ્ન છે, 1857ની મહાન ક્રાંતિમાં દિલ્હીમાં બ્રિટિશ નાયક કોણ હતું? આ 5 પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યની સરકારે જનતા ક્લિનિકનો શુભારંભ કર્યો છે? તો તેના જવાબમાં આવશે રાજસ્થાન, એટલે કે આન્સર એ. હવે રાજસ્થાનની રાજધાની છે જયપુર, રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિએ ભારતીય રેડક્રોસ સોસાયટીની મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે તેલંગાણા, એટલે કે આન્સર સી. અને તેલંગાણામાં પૂછે તો તેના જવાબમાં આવશે હૈદરાબાદ. તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ, રાજ્યપાલ છે ડૉક્ટર તમિલિસાઈ સૌંદરરાજન અને તેલંગાણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે સંગીતા રેડ્ડી, એટલે કે આન્સર સી. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે ઉદય શંકર અને જનરલ સેક્રેટરી છે દિલીપ ચિનોય. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં વિદુષી સવિતા દેવીનું નિધન થયું તે કયા ક્ષેત્રને સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે શાસ્ત્રીય ગાયિકા હતા, એટલે કે આન્સર. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં 600 ગેલન ડીઝલ એન્જિન ગેલાપાગોસ દ્વીપ સમૂહમાં ડૂબી ગયું તે ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે ઇક્વાડોર, એટલે કે આન્સર એ. તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર NW 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે કચ્છની ખાડીમાં, એટલે કે આન્સર બી.
કચ્છની ખાડીમાં 17 અને 18 ડિસેમ્બર 2019ના રોજ સ્વચ્છ સમુદ્ર NW 2019 અભ્યાસનું આયોજન થયું હતું. કોસ્ટગાર્ડની વાત કરીએ તો તેનું મુખ્યાલય આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે કૃષ્ણસ્વામી નટરાજન. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું? તો તેના જવાબમાં આવશે જમ્મુ કાશ્મીર, એટલે કે આન્સર ડી. 22 ડિસેમ્બરના રોજ શાંતિ અને એકતાનો સંદેશો ફેલાવવા જમ્મુ અને કાશ્મીર રાજ્યની પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કતર ઇન્ટરનેશનલ કપમાં 64 કિલોગ્રામ વર્ગમાં કોને કાંસ્ય પદક મેળવ્યું? તો તેના જવાબમાં આવશે રાખી હલ્દર, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં રિપોર્ટ અનુસાર ભારત વૈજ્ઞાનિક લેખ પ્રકાશિત કરનાર દુનિયાનો કેટલામો દેશ બન્યો? તો તેના જવાબમાં આવશે ત્રીજો, એટલે કે આન્સર સી. અને આ લેખમાં પહેલા સ્થાન પર રહ્યું છે ચીન. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય કાર્યક્રમ ઇકો નેટવર્કનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર એ. આમ અહીં આપણે આજે 26 ડિસેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.